વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ત્રિપુરાના અગરતલામાં સ્વામી વિવેકાનંદ મેદાનમાં જાહેર સભામાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ ડાબેરીઓ ત્રિપુરાને તબાહ કરશે, પૂર્ણ બહુમતીવાળી સરકારની જરૂર છે. પીએમએ કહ્યું કે મને આ ચૂંટણીમાં જ્યાં પણ જવાની તક મળી છે, મેં જોયું છે કે ત્રિપુરાના લોકોએ ફરી એકવાર ભાજપની સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે. મોદીએ વધુમાં કહ્યું કે અમે ત્રિપુરામાં શાંતિ અને કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે. આ એક હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ પક્ષોના ઝંડા દેખાય છે. અગાઉના સમયમાં જ્યારે માત્ર એક જ પક્ષ હતો તેનાથી વિપરીત ડબલ એન્જિન સરકાર માટે તમારો સાથ જોઈને મને ખુશી પણ બમણી થઈ ગઈ છે. ભાઈઓ બહેનો, ડબલ એન્જિન સરકાર ગરીબો કી સરકાર હૈ, વંચિતો આદિવાસીઓ કી સરકાર હૈ, મધ્યમ વર્ગ મિડલ ક્લાસ કી સરકાર હૈ, યુવાઓ કી સરકાર હૈ, મહિલાઓ કી સરકાર હૈ. પહેલી વાર દેશ મેં છોટે કિસાનો, ખેત મજદૂરો, ઘરો મેં કામ કરને વાલો, છોટે છોટે દુકાનદારો, સભી કે લીએ પેન્શન કી સુવિધા લેકર હમ આએ.